વાત વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં સ્વર અને વ્યંજનનો પરિચય મેળવી લીધો અને એ તમને બરાબર સમજાઈ પણ ગયું હશે. હવે આપણે બારખડી શીખીશું. તમને હિન્દીમાં તો અલગ અલગ માત્રાઓનો ખ્યાલ છે જ, ફરીથી આપણે ગુજરાતીમાં પણ એ જ માત્રાઓ શીખવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી બારખડી શીખીએ. કને કઈ નઈ ક, કને કઈ નઈ ક, કને કાનો કા, કને કાનો કા, કને હસવઈ કી, કને હસવઈ કી, કને દીર્ઘઈ કી, કને દીર્ઘઈ કી, કને હસવાઉ કુ, કને હસવાઉ કુ, કને દીર્ઘઉ કુ, કને દીર્ઘઉ કુ, કને એક માત્ર કે, કને એક માત્ર કે, કને બે માત્ર કઈ, કને બે માત્ર કઈ, કને કાનો ને એક માત્ર કો, કને કાનો અને એક માત્ર કો, કને કાનો ને બે માત્ર કઉ, કને કાનો ને બે માત્ર કઉ, કને માથે મીંડે કમ, કને માથે મીંડે કમ, કને વિસર્ગ કહ, કને વિસર્ગ કહ, ખને કઈ નઈ ખ, ખને કઈ નઈ ખ, ખને કાનો ખા, ખને કાનો ખા, ખને હસવઈ ખી, ખને હસવઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને હસવાઉ ખુ, ખને હસવાઉ ખુ, ખને દીર્ઘઉ ખુ, ખને દીર્ઘઉ ખુ, ખને એક માત્ર ખે, ખને એક માત્ર ખે, ખને બે માત્ર ખઈ, ખને બે માત્ર ખઈ, ખને કાનો ને એક માત્ર ખો, ખને કાનો ને એક માત્ર ખો, ખને કાનો અને બે માત્ર ખઉ, ખને કાનો ને બે માત્ર ખઉ, ખને માથે મીંડે ખમ,
ખને માથે મીંડે ખમ ખને વિસર્ગ ખહા ખને વિસર્ગ ખહા આમ વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ માત્રાઓ દ્વારા બારખડી જોઈ. તમારે પણ ઘરે ફરીથી આ વિડીયો જોઈને દરેક માત્રાઓનું જ્ઞાન અને તેનો ઉચ્ચાર કેવી રીતે થાય છે તે શીખવાનું છે, અને ગથી અણ સુધીનું તમારે પણ બારખડી ઘરેથી લખવાનો પ્રયત્ન કરવાનો છે અને સાથે બોલવાનો પણ પ્રયત્ન કરવાનો છે. જો તમને દરેક માત્રાઓ બરાબર આવડી જશે તો તમને વાંચતા પણ સરળતાથી આવડી જશે. આવજો વિદ્યાર્થી મિત્રો.